લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગીશા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. SSIP ની ગ્રાન્ટમાંથી SPIT ના વિદ્યાર્થીઓની ઊંચી ઉડાન. SPIT વાસદ કોલેજ તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સવિશેષ જાણીતું છે. અહીંના એરોનોટિકલ વિભાગમાં અભ્યાસ કરતા વિનય દરજી, ધ્રુવિલસિંહ રાજપૂત તથા દિવ્યરાજસિંહની ટીમે રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત પક્ષીની જેમ પાંખો ફેલાવીને ઉડતું એક વિમાન તૈયાર કર્યું છે. આ કાર્યમાં એરોનોટિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ધ્રુવિન શાહ તથા કેપ્ટન ઉમંગ જાનીએ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પક્ષીઓની જેમ પાંખો ફેલાવીને ઉડતા આ પ્રકારના વિમાનને ઓર્નિથોપ્ટર એટલે કે મિકેનિકલ બર્ડ કહે છે. બર્ફીલા પ્રદેશોમાં વિશેષ જોવા મળતા ગરુડની કદ, શારીરિક સંરચનાને ધ્યાનમાં રાખીને સર્વપ્રથમ તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. 50-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે. તેની અંદર હાઈ રિઝોલ્યુશનવાળા કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે. શરીરનો મુખ્ય ભાગ અત્યંત હલકા એવા વિશેષ પ્રકારના પ્લાસ્ટિકથી બન્યો છે. તેને ઉડવા માટે રનવેની જરૂર પડતી નથી, માત્ર હાથથી હવામાન ઉપરની તરફ આગળ ફેંકીને સરળતાથી હવામાં તરતી મૂકી શકાય છે. ત્યારબાદ રિમોટ કંટ્રોલ દ્વારા તેની ઊંચાઈ અને ગતિને યોગ્ય દિશામાં આગળ વધારી શકાય છે. કેપ્ટન ઉમંગ જાનીનું કહેવું છે કે આની ઉડાન એક પક્ષી જેવી શાંત અને ઊંચી હોય છે. આના માટે પહેલાં ગરુડ પક્ષીની શારીરિક સંરચનાને ધ્યાનમાં લઈને ડિઝાઇન ઉપર ખૂબ મહેનત કરવામાં આવી છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ધ્રુવિન શાહ જણાવે છે કે કુદરત અને આધુનિક વિજ્ઞાનનું આ એક અદ્ભુત સમન્વય છે. આ પ્રકારના ડ્રોનનો ઉપયોગ જાસૂસી જેવા સૈન્ય હેતુ માટે, જટિલ અને ઉચ્ચ જોખમવાળા વાતાવરણમાં પક્ષીઓને કાબૂમાં રાખવા માટે થાય છે. SVIT વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, સેક્રેટરી ભાવેશ પટેલ, ઉપાધ્યક્ષ દીપક પટેલ, આચાર્ય ડૉક્ટર SD ટોલીવાલ, ડીન RND પ્રોફેસર ડૉક્ટર PV રમના દ્વારા ધ્રુવિન શાહ અને ઉમંગ જાનીના માર્ગદર્શનમાં જે વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે તેમને આ વિશિષ્ટ સિદ્ધિ બદલ બિરદાવ્યા અને અભિનંદન પાઠવ્યા હતા. તો મને આપો રજા, આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.